ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારિયા બારડોલી પાસે આવેલા બિલેશ્વર મહાદેવ ખાતે આવેલા મેદાનમાં ગાંધીનગર જિલ્લાના જીઆરડીસીના યુવાનોને 7 દિવસનો રિફ્રેશ કેમ્પ યોજાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારિયા બારડોલી પાસે આવેલ બિલેશ્વર મહાદેવના મંદિર સામે આવેલા મેદાનમાં ગાંધીનગર જિલ્લાના જીઆરડી યુવાનોનો 7 દિવસનો તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મહિલા જીઆરડી અને જેન્ટ્સ જીઆરડી યુવાનો એ આ તાલીમ કેમ્પમાં તાલીમ લીધી હતી અને આજે છેલ્લા દિવસે આ પ્રોગ્રામની પૂર્ણાહુતિના સમયે યુવાનોને બિરદાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગાંધીનગર જિલ્લાના માનદ અધિકારી ડૉક્ટર નિખિલભાઈ બીશા અને જિલ્લામાં માનદ અધિકારી મહેન્દ્રભાઈ ગોહિલ તેમજ માનવ અધિકારી અજીતસિંહ સોલંકી અને એસઆઈ જયંતિભાઈ ચૌધરી, જીઆરડીએસ આઈ વિષ્ણુભાઈ પરમાર તેમજ આ વિભાગના જિલ્લા અને તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. ગાંધીનગર જિલ્લાના 650 જેટલા જીઆરડી સભ્યોમાંથી 150 જેટલા જીઆરડી યુવાનોને તાલીમ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજના કાર્યક્રમમાં છેલ્લા દિવસે તાલુકાના આગેવાનો જેવા કે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા ડેલિગેટ વખતસિંહ ચૌહાણ અને બિલેશ્વર મહાદેવના પરમ પૂજ્ય જાનીદાદા ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને જાનીદાદા અને નિખિલભાઈ ડૉક્ટર મહેન્દ્રભાઈ ગોહિલ અને ધારાસભ્ય તેમજ જિલ્લા ડેલિગેટ સૌ આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આવેલા તમામ મહેમાનોને ફૂલહાર પહેરાવી ખીસ ઉડાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને અનુરૂપ ગામના સરપંચ અરવિંદસિંહ ચૌહાણ, ફોરેસ્ટ અધિકારી, તલાટી, સીએનજી આઈડીસીના જવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી દહેગામ તાલુકામાં જીઆરડીમાં પોતાનું આગવું યોગદાન આપીને સારી કામગીરી કરતા સરકાર તરફથી મુખ્યમંત્રી મેડલ, રાજ્યપાલ મેડલ અને અસંખ્ય મેડલો અને મોમેન્ટો અને પ્રશંસાપત્રો સન્માનિત થયેલા અને તેમની સારી કામગીરીથી પ્રાપ્ત કર્યા હતા તેવા જિલ્લાના માનદ અધિકારી નિખિલભાઈ ડૉક્ટર આજે આ કાર્યક્રમમાં ખડે પગે ઊભા રહીને પ્રશંસનીય સેવા આપી હતી અને પોતાનું દવાખાનું હોવાથી છેલ્લા ઘણા સમયથી ગરીબોના બેલી બનીને સેવાકીય પ્રવૃત્તિમાં આગવું સ્થાન ધરાવતા નિખિલભાઈ ડૉક્ટરે આ કાર્યક્રમમાં જીઆરડી યુવાનોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આજ ગામના સરપંચ અરવિંદસિંહ ચૌહાણ અને જિલ્લા ડેલિગેટ વખતસિંહ ચૌહાણે કર્યું હતું. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ
અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રેલવે સ્ટેશન રોડ તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા મારું નામ ભગવતી જૈન છે મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું મારું નામ સૌમ્યા જૈન છે હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે એન્યુઅલ ફંક્શન સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર વાલી મિત્રો હું દર્શિલ દેસાઈ પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો થેન્ક યુ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો